જસદણના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે જસદણ નગરપાલિકા પીવાના પાણીનો ઉપયોગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે કરી રહેલી છે। પીવાના પાણીના ટેન્કરો ભૂગર્ભની કામગીરી માટે વાપરવામાં આવે છે। લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમે આ અંગે પાલિકા પ્રમુખ સાથે વાતચીત કરી હતી। પીવાના પાણીના ટેન્કરો ક્યાં લઈ જવાય છે તે અંગે પાલિકા પ્રમુખે કહ્યું હતું કે લોકો પીવા માટે પાણી લઈ જાય છે જ્યારે નરી વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી। હવે તો ગટરનું કામ કરતા મજૂર પણ કબૂલે છે કે અમે સંપમાંથી પાણી ભરીને અહીં વાપરીએ છીએ। તો એ પાલિકા પ્રમુખ નનૈયો ફૂટતા આ પાણી પીવા માટે લઈ જાય છે તો ખરેખર આમાં સાચું કોણ? જસદણના પ્રજાજનો પીવાના પાણી માટે નગરપાલિકાને તગડો વેરો ચૂકવી રહી છે। નિયમિત પીવાનું પાણી મળી રહે તેમજ ઘર બેઠા સુવિધા પ્રાપ્ત થાય તેવા હેતુ સાથે ઘર વેરો અને પાણી વેરો પ્રજાજનો ચૂકવી રહ્યા છે। પરંતુ કરવેરો ભર્યા પછી પણ જસદણના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। પરંતુ જસદણ શહેરનું વાસ્તવિક ચિત્ર જોતા અહીં પીવાના પાણીનું તો સમજ્યા પણ વાપરવાના પાણી માટે પણ પ્રજાજનોને રાહ જોવી પડતી હોય છે। ત્યારે જસદણમાં ચાલતી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને ગટરમાં પાણી છાંટવા માટે તેમજ કુંડીઓ ચણવા માટે વપરાતા મટીરિયલ્સમાં પાણી ભેળવવા માટે જસદણ નગરપાલિકા દ્વારા સહેલાઈથી પાણી આપવામાં આવી રહ્યું છે। જ્યારે પ્રજાજનો પીવાનું પાણી મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે, છતાં જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયા જણાવી રહ્યા હતા કે ગઢડિયા રોડ પરના પાણીના સંપમાંથી ભરાતા પાણીના ટેન્કરો પીવા માટે ઉપયોગમાં લઈ જવાય છે। જોકે પાણીનું ટેન્કર ભરનાર ડ્રાઈવર કહેતા હતા કે અમે આ પાણી ગટરના કામે લઈ જઈએ છીએ, તો એ બંનેમાંથી સાચું કોણ તેવા લાખમણના સવાલો ઉઠવા પામ્યા હતા। ત્યારે આ કારસ્થાન પર રહેલો પડદો ઉઠી જવા પામ્યો હતો, જેમાં જસદણના અટકોડ રોડ પર આવેલ સોલિટેર સોસાયટીમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી પાસે ગઈકાલે ગટડિયા રોડ પરથી ભરાતું પાણીનું ટેન્કર અહીંથી ઝડપાયું હતું। ગઈકાલે જોવા મળેલ પાણીનું ટેન્કર જ અહીં ભૂગર્ભ ગટરના કામે વપરાતું જોવા મળ્યું હતું। જો ખરેખર ગઈકાલે સંપેથી ભરાયેલા પાણીના ટેન્કરનો પીવાના પાણી માટે જ ઉપયોગ કરવાનો થતો હતો, તો અહીં આટકોટ રોડ પર આવેલ સોલિટેર સોસાયટી પાસે કેમ જોવા મળ્યું હતું? આ પીવાનું પાણી કેમ ગટરના કામ માટે કેમ વાપરવામાં આવી રહ્યું છે? એવા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। જો આ કારસ્થાન અંગે જસદણ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો નરી વાસ્તવિકતા સામે આવી શકે છે। આ અંગે મજૂર રમસુભાઈએ જણાવ્યું હતું કે અહીં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે। આ કામ જસદણમાં 1.5 મહિનાથી ચાલે છે અને અહીં 3 દિવસથી જ ચાલે છે। અત્યારે અમે અહીંયા કુંડી બનાવીએ છીએ। અમે કુંડીઓનો માલ બનાવવા માટે ટેન્કરમાંથી પાણી વાપરીએ છીએ। આ પાણીનું ટેન્કર સંપેથી ભરીને આવે છે। અમારે માલ બનાવવા દરરોજ એક પાણીના ટેન્કરની જરૂર પડે છે। આ અંગે નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે લોકો પીવાનું પાણી ભરવાના બહાને સંપેથી પાણીનું ટેન્કર ભરી જતા હતા, પરંતુ ગઈકાલે જ મને ખબર પડી કે લોકો ગટરના કામે પાણીના ટેન્કર ભરી જાય છે, એટલે મેં લોકોને ગઈકાલે જ સંપેથી પીવાનું પાણી ભરવાની પણ ના પાડી દીધી હતી। જો તેઓ તે જ પાણીનું ટેન્કર ગટરના કામે વપરાતું હતું તો તેની હું તપાસ કરીશ। હરેશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ।